आसो महीनानी वद पक्षनी चौथ एटले आजे समग्र देशमां करवा चौथना व्रतनी उजवणी करवामां आवी रही छे। आथी व्रतना भागरूपे सौभाग्यवती महिलाओ निर्जळा व्रत राखीने पतिना लांबा आयुष्य माटे कामना करी हती। आ व्रत सूर्योदय साथे शरू थयुं हतुं अने सांजे चंद्रना दर्शन कर्या पछी ज व्रतधारी महिलाओए पूर्ण कर्युं हतुं। सांजे चंद्रना दर्शन करीने अर्ध्य अर्पण कर्या बाद पतिना हाथेथी पाणी पीने महिलाओए आ व्रत खोल्युं हतुं। ઉલ્લેખનીય છે કે આ વ્રતમાં ચોથ માતા અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે। ત્યારે આવા પવિત્ર અવસરે પાટણ શહેરના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલની પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા 20 વર્ષથી સમૂહમાં કરવા ચોથની પૂજાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે સુભાષ ચોક વિસ્તાર સહિત સમગ્ર પાટણ શહેરની 400 જેટલી મહિલાઓએ સમૂહમાં કરવા ચોથની પૂજા કરી વ્રતની ઉજવણી કરી હતી। આ એક વિશેષ વ્રતોમાંનું એક વ્રત છે કારણ કે તેના પતિના લાંબા આયુષ્ય અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે। આ દિવસે મહિલાઓ કડવા માતા, ભગવાન શિવ, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે અને સંપૂર્ણ નિષ્ઠા સાથે વ્રત રાખવાનું વ્રત લે છે। ત્યારે શહેરના સુભાષ ચોક ખાતે ગીતાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવતી કડવા ચોથની પૂજામાં નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પણ પતિના લાંબા આયુષ્ય માટે અને સુખી જીવન નિર્વાહ માટે કડવા ચોથનું વ્રત રાખતા હોવાથી તેઓ પણ પૂજાવિધિમાં જોડાયા હતા। આ પ્રસંગે કડવા ચોથનું વ્રત રાખનાર પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે શા માટે તેઓએ કડવા ચોથનું વ્રત રાખ્યું છે તે અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। કડવા ચોથની પૂજા કરાવનાર ગીતાબેન પ્રજાપતિએ કડવા ચોથનું મહત્વ સમજાવી શા માટે કડવા ચોથનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ રાખે છે તે અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। આજે આસો વદ ચોથના દિવસે કડવા ચોથનું વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને પોતાના પતિની લાંબી આયુષ્ય માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે। કડવા ચોથનું વ્રત બધી બહેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે ખૂબ સારી રીતે કરતી હોય છે। આ વ્રતનો મહિમા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે દીર્ઘ આયુષ્ય માટેનો હોય છે। આ ભારતમાં આદિકાળથી ભારત દેશ એ આપણો તહેવારોનો અને વ્રતોનો દેશ છે। ઘણા વર્ષોથી આપણા ભારત દેશમાં વ્રતો અને તહેવારો ચાલે છે। બીજા આપણા દેશ જેટલા વ્રતો બીજા કોઈ દેશમાં થતા નથી અને ભારત આપણે બધી બહેનો ખૂબ આપણી બધી બહેનો ખૂબ પ્રસન્નતાથી પોતાના ભગવાનની આશીર્વાદ પોતા ઉપર ઉતરે એ માટે બધી બહેનો ખૂબ સરળ રીતે વ્રત કરતી હોય છે। આમ હું છેલ્લા અહીંયા મારે 20 વર્ષથી આ જગ્યાએ પૂજન વિધિ ચાલુ છે જે અહીંયા 300 જેટલી